અબડાસાના છેવાડા આવેલ વાંકુ પ્રાથમિક શાળાના બીઆરસી લગદીરસિંહ જાડેજાનો અનેરો શિક્ષણ સેવા યજ્ઞ. હવે નજાતિના પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ એવા ચાણક્યે એક વસ્તુ સાફ સાફ કીધી છે કે પ્રલય અને નિર્માણ જેની ગોદમાં પલે છે એ શિક્ષક ક્યારે પણ સાધારણ નથી હોતો. આ ઉક્તિ શિક્ષણ વિભાગના સચિવ ડૉક્ટર વિનોદ રાવે સાર્થક કરી છે. માત્ર ગાંધીનગરમાં નહીં બલકે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ખૂણે ખૂણે આ ઉક્તિને વિનોદ રાવે વહેતી કરી છે. આ ઉક્તિની સોડમ કચ્છના સરહદીય તાલુકા ગણાતા અબડાસાના છેવાડે આવેલી વાંકુ ગામની પ્રાથમિક શાળામાં ચોમેર પ્રસરી ઉઠી હતી. વાંકુ ગામની પ્રાથમિક શાળાના બીઆરસી શિક્ષક લગદીરસિંહ જાડેજાને ડૉક્ટર વિનોદ રાવની આ પ્રેરણા નસો નસમાં વહેતી થઈ ગઈ છે. તેમણે એક સંકલ્પ કર્યો કે મારે શિક્ષણમાં અદ્ભુત કાર્ય કરવું છે. ત્યારે ડૉક્ટર વિનોદ રાવના એક વર્ષ તેમને ખાસ કનેક્ટ કરાતા કે શાળાઓ બંધ છે, શિક્ષણ નહીં. બસ આ વાતને તેને હૃદયમાં ઉતારી અને શરૂ કર્યું શિક્ષણનો ધમધમતો સેવા યજ્ઞ. છેવાડે આવેલી વાંકુ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને માઇક્રોસોફ્ટ ટીપ્સ એપ્લિકેશનના માધ્યમથી વર્ચ્યુઅલ ક્લાસનું મેનેજમેન્ટ શરૂ કર્યું. સમગ્ર કાર્યમાં ડૉક્ટર વિનોદ રાવની સાથે ભારતી મેડમ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જેપી પ્રજાપતિનો પણ અદ્ભુત સહયોગ મળ્યો. તેઓ શાળાની નિયમિત મુલાકાત લેતા, બેઠકો યોજતા, ચર્ચાઓ કરતા, સૂચનો અને માર્ગદર્શન આપતા, સાથોસાથ શાળા બંધ હોવાના કારણે તેઓ વિદ્યાર્થીના નિવાસસ્થાનની અચૂક મુલાકાત લેતા. ક્યારેક મુલાકાત આકસ્મિક હોય તો ક્યારેક આ મુલાકાત સુખદ અને પ્રેમાળ પણ બની જતી હતી. બાળકોની દિનચર્યાને તેઓ નિહાળતા, બાળકોની પ્રવૃત્તિ અને પ્રકૃતિને નિહાળી અને લગદીરસિંહ જાડેજા તેમને બાળકોમાં આ એક માઇક્રોસોફ્ટ ટીપ્સ એપ્લિકેશનના માધ્યમથી તેમને વર્ચ્યુઅલ ક્લાસ શરૂ કર્યા, શિક્ષણનું માર્ગદર્શન આપ્યું અને રિઝલ્ટ એવું આવ્યું કે બાળકોમાં આજે શાળાઓ બંધ છે આવી પરિસ્થિતિમાં પણ બાળકોનો ગ્રોથ ખૂબ વધ્યો. બાળકોમાં જ્ઞાનનું સ્તર ખૂબ ઉચ્ચ કક્ષાએ ગયું. કહેવાની વાત એટલી જ છે કે લગદીરસિંહ જાડેજાનો આ પ્રયાસ એ પ્રયાસ અવિરતપણે રહેવા પામ્યો છે, છેક સુધી રહેવા પામ્યો છે. આવતા દિવસોમાં પણ તેઓ પોતાની આ કાર્યને જાળવી રાખશે અને બીઆરસીના નાતે, એક શિક્ષણ જીવના નાતે તેઓ છેવાડાના કાર્ય સુધી, છેવાડાના બાળકો સુધી પહોંચી અનેક પ્રકારના શિક્ષણના કાર્યો કરશે. આજે કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ શાળાઓ બંધ છે પરંતુ શિક્ષણ કદાપી બંધ રહેશે નહીં તે વાતને તેમણે સ્વીકારી છે અને કોઈ પણ માધ્યમથી, કોઈ પણ ભોગે તેઓ બાળકોને શિક્ષણ આપતા રહ્યા છે. આ ખૂબ જ પ્રેરણાત્મક વાત છે, આમ શિક્ષકોને સમજવા જેવી વાત છે અને આ સમજણ શિક્ષણને સફળતા તરફ દોરી જશે તે નિશ્ચિત છે.